नमस्कार दिलोक सत्ता शो मां आपનું સ્વાગત છે। આજના સમયમાં છેતરપિંડીના કેસો એટલી હદે વધી ગયા છે કે લોકો કોઈની પર વિશ્વાસ કરવામાં પણ હવે અસમર્થ બની ગયા છે। લોભી લોકો અન્યની લાગણીઓને ઠેસ પહોંચાડીને પોતાનો અર્થ કાઢવામાં એક સેકન્ડ પણ વિચાર નથી કરતા, જેના કારણે આજે કેટલાક લોકોએ તો ખરેખર જરૂરિયાતમંદોની પણ મદદ કરવાનું બંધ કરી દીધું છે। જી હા, તાજેતરમાં ઇંગ્લેન્ડથી છેતરપિંડીનો આ પ્રકારનો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ઇંગ્લેન્ડના ચેશાયરમાં રહેનાર 29 વર્ષીય એક મહિલાએ પોતાને કેન્સરનો શિકાર ગણાવીને તેના મિત્રો પાસેથી 8 લાખ રૂપિયાની છેતરપિંડી કરી અને ત્યારબાદ તે પૈસાથી તેના ભવ્ય લગ્નનું આયોજન કર્યું। જો કે થોડા સમય બાદ તેનો ભાંડો ફૂટી ગયો। 29 વર્ષની આ મહિલાનું નામ છે ટોની સ્ટેન્ડન। ટોની હંમેશા ભવ્ય લગ્નની ઈચ્છા રાખતી હતી। તેનું સ્વપ્ન ફિલ્મોમાં થતા મોટા લગ્ન જેવા લગ્ન કરવાનું હતું, પરંતુ આ સ્વપ્ન પૂર્ણ કરવા માટે તેની પાસે પૈસા ન હતા, જેથી ટોનીએ પોતાનું સ્વપ્ન સાકાર કરવા માટે એક કાવત રૂગડ્યું। રિપોર્ટ મુજબ જૂન 2015માં ટોનીએ તેના બે મિત્રો અશ્લે અને જેનિફર ડગલસને કહ્યું કે તે કેન્સર સામે લડી રહી છે। ટોની તેના મિત્રોને તેના હાલ વિશે સતત અપડેટ કરતી હતી, જેથી ક્યારેય શંકા ન થાય કે તે ખોટું બોલી રહી છે। એટલે સુધી કે આના માટે ટોનીએ તેના વાળ પણ શેવ કરાવી લીધા, જેથી તે સાબિત થઈ શકે કે તે કેન્સરની સારવાર લઈ રહી છે। ટોની સોશિયલ મીડિયા પર પણ તેના હાલ વિશે સતત અપડેટ આપતી રહી। ટોનીના નજીકના મિત્રોએ ફંડ એકત્રિત કરવા ગો ફંડ મી પેજ પણ બનાવી દીધું। ટોનીને આ ક્રાઉડ ફંડિંગ પેજની સહાયથી 8,344 પાઉન્ડ એટલે કે લગભગ 8.5 લાખ રૂપિયાનું ફંડ પ્રાપ્ત થઈ ચૂક્યું। આ સિવાય એક સ્થાનિક બિઝનેસમેને તેને 2,000 પાઉન્ડની આર્થિક સહાય આપી, તો ટોનીને લગ્નમાં એક કાર પણ ગિફ્ટ મળી હતી। એકચ્યુઅલી ટોનીના પિતાને ખરેખર કેન્સર થયું હતું અને પુત્રીના લગ્ન પહેલાં જ તેઓ ગુજરી ગયા હતા। જો કે તેઓએ પોતાની પુત્રી માટે એક વિડીયો બનાવ્યો હતો, જે ટોનીના લગ્નના દિવસે ચલાવવામાં આવ્યો હતો। આ સિવાય ઇંગ્લેન્ડના ફૂટબોલ ક્લબ એવર્ટનના ખેલાડીએ તેઓને વિડીયો મેસેજ મોકલીને લગ્નની શુભેચ્છાઓ પાઠવી હતી। આખરે ટોનીનો ભાંડો કેવી રીતે ફૂટ્યો તેની વાત કરીએ તો ટોની તેના લગ્નના દિવસે ખૂબ જ ખુશ દેખાતી હતી, જેના બાદ તેની બીમારીને લઈને લોકોમાં શંકાઓ પેદા થઈ। આખરે ટોનીએ તેના મિત્રોને ફોન કોલ પર પોતાના જુઠ્ઠાણા વિશે જણાવ્યું, જે તેના મિત્રોએ રેકોર્ડ કરી દીધું। તેને કોલ પર સ્પષ્ટ કહ્યું કે પોતાના ડ્રીમ વેડિંગ અને લગ્ન બાદ શાનદાર રજાઓ ગાળવા માટે તેને આ પ્રકારનું પગલું ભર્યું હતું। ટોનીએ તેના મિત્રોને એમ પણ કહ્યું હતું કે તેના પતિને આ વિશે કંઈ જ જાણ ન હતી, તેથી તે ખૂબ જ શોકમાં છે અને તે કદાચ તેને ડિવોર્સ પણ આપી શકે છે। તમને જણાવી દઈએ કે આ મામલે ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ સેન્ડર્સે ટોનીને 5 મહિનાની સજા સંભળાવી છે। ખરેખર લોકોની આંખો ખોલી નાખે તેવો છે આ કિસ્સો। સોશિયલ મીડિયા પર ઘણા ફંડ રેઝિંગ અકાઉન્ટ લોકો જોતા હોય છે અને તેમાં મદદ પણ કરતા હોય છે, પરંતુ આવા અકાઉન્ટ્સ ફ્રોડ પણ હોઈ શકે છે, માટે ફંડ આપતા પહેલા તેની યોગ્ય ચકાસણી થાય તે ખૂબ જ જરૂરી છે। જે લોકો ખરેખર સારી ભાવનાથી બીજાને મદદ કરવા ધારે છે તે પણ આવા કિસ્સા સાંભળ્યા બાદ વિચારતા થઈ જશે। પીછેને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।